ગુજરાત રાજ્ય સરકારે ખેડવાણ કરવાની જમીનમાં વધારો કરવા બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી હતી. રાજ્યમાં બાગાયત તેમજ ઔષધીય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં બાગાયતી ખેતીને મહત્વ અપાયું છે. જ્યારે કે વાવ પંથકના અસારાવાસના ખેડૂતોના વાડા અને બોવાડા અન્ય એજન્સીઓને ફાળવી દેવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને અસારવાસ વિસ્તારના 100 જેટલા ખેડૂતો વાવ ધારાસભ્ય સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને આવેદનપત્ર સાથે અનેક રજૂઆતો પણ કરી હતી, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી માટે વાડા બોવાડા અન્ય એજન્સીને ફાળવવામાં આવશે તો ખેડૂતો મોટું આંદોલન કરશે. આજે અસારા ગામના ખેડૂતો ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે એક બાગાયતી ખેતી માટે કોઈ સંસ્થાને જમીન આપવામાં આવી. ત્યાં વર્ષોથી ગામના દરેક સમાજના લોકોના 40-50 વર્ષ પહેલાં ઘર બનેલા છે, ત્યાં રહે છે, રહેઠાણ સાથે પરિવાર સાથે પશુપાલનનો ધંધો કરે છે, સાથે સાથે ત્યાં રહેવા માટેના જે વર્ષો પોતાના ખરાબ બોવાડા હતા એની અંદર આ લોકો રહેણાંક કરે છે અને ત્યાં સરકારે આ જમીન ફાળવી છે, જેના લીધે જે જિંદગીની જેટલી કમાણી છે એ કમાણી આ જમીન આપવાથી લોકોને બરબાદ થઈ જાય એમ છે. અને ખાસ કરીને નદીનો આખો વેન છે ત્યાંથી, કે જેટલો પણ વરસાદ ચોમાસામાં થાય ત્યાંથી નીકળે છે, તો ત્યાં જો બંધ કરવામાં આવશે તો ગામમાં એક તબાહી કરશે. જેમ 2015-17માં પૂર આવ્યું ત્યારે આ ગામમાં નહોતું એની અસર થઈ, એનું કારણ હતું ત્યાં વેનથી દરેક પાણી બહાર નીકળી ગયું હતું. તો આ જમીન એવી જગ્યાએ આપવામાં આવે કે વેન બંધ કરવામાં આવશે તો ખેડૂતોને નુકસાન થશે. ખાસ કરીને આ બધા એક સામાન્ય પરિવારના ખેડૂતો છે અને વર્ષોથી રહે છે, તો સરકારને જો બાગાયતી ખેતી કરાવી હોય તો આ ખેડૂતો પાસે કરાવી એમની રીતે કરી શકે એમ છે. શા માટે કોઈ કંપની કે સંસ્થાઓને આવી જમીન આપીને ત્યાંના ગરીબ ખેડૂતોને બરબાદ કરવાનું જે કામ થયું ને, આ વિરોધમાં આજે સમગ્ર ગામના તમામ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું છે. અમે આશા રાખીએ સરકાર આ ખેડૂતોને ન્યાય આપશે. જો ન્યાય નહીં આપે તો આગળ અમે ગાંધીજી ત્યાં જે પણ આંદોલન કરવું પડશે બધા ભેગા થઈને કરશું. જમીન છે અને બાપ દાદાની જમીન છે, એમાં કોઈનો હક નહોતો, પણ અત્યારે સરકાર તો હક લગાવ્યો પણ કે ખોલો પર તમારો પાડ છો અને આપી છે જમીન, તો અમારે એ આપે તો અમે તમારાથી વિરોધ કરીને દાતા રહેતો ભલે બીજું અમે અહીંયા કોઈ ગામમાં રહેવા એવું નથી. મકાન કરી આવ્યા છે, બીજું મકાન કરવાનું કોઈ વ્યાજ છે નહીં અને શક્તિ હોવી જોઈએ અને પેદા છે નહીં, અને જો જમીન આલે ને પાણી હાક લે તો આમ તો વસ્તી મરી જવાની છે અમારી પરંપરા. અમારા વડીલોની અભણ હતા એના કારણથી અમારી જમીન સરી સરકાર થઈ ગઈ, ખાતે નથી. ઘાસ વાળા કો, ઢોર વાળા કો, જે કો તે પરંપરા નહીં અમારી છે. જો પરંપરાથી અમે રહીશું, અમારી ઉંમર પહેલની અમારી એ પરંપરા છે, પછી અમારો રહેઠાણ અમે કર્યું છે પણ અમને ખાતે સરકારે કરી આપ્યું નથી. તો અમે વિનંતી કરો કે અમારે જો બીજાને આપતું હોય તો અમને સરકાર આપી દે, જે તેને ટેક્સ કે દંડ લગાડવો હોય બોટ લગાડવો તો તે માટે વિનંતી કરો અમને આપી દે. અમે ત્યાં પણ અમે ક્યાં જશે, અમારે કોઈ જવાનો કોઈ બીજો વધાર નથી. જે ગુલાબ ભાઈએ કીધું પોણીનું પૂર મોટું આવે છે, પોણીનું પૂરી બંધ થઈ જાય એ આડો દિવાલ કરે કે ભલે હું તો કોઈ બંધા મોટા કરે તો ગામમાં પાણી હોય તો ગામવાસી અમારે ક્યાં રહે, રહેવાનો કોઈ અમારે બીજો કોઈ વધાર નથી. આટલો બધો છે કે આનો અમારો વિરુદ્ધ છે, જો સરકાર અમને વિરુદ્ધથી અમારી આગળ સ્વીકારે અને રદ કરે તો સારું છે, નહીં તો આગળ અમે કોઈ કાર્યવાહી કરવી પડશે.